फ्रेंड्स, तमारुं स्वागत छे मारा किचन में। आज आप बनावीशुं काठियावाड़ी रीते भरेला भींडानुं शाक। जो तमारुं भींडानुं शाक चीकणुं थई जतुं होय अने बराबर न बनतुं होय तो आ रीते तमे भींडानुं शाक एक वार जरूरथी ट्राई करजो। एकदम टेस्टी अने बनावामां एकदम सरळ छे। तो एना माटे आपणे एक पेन लई लईशुं, एमां अर्धो कप શીંગના દાણા લેશું। તો કાચા મેં લીધા છે, આપણે એને 2-3 મિનિટ માટે સ્લો ગેસ પર શેકી લઈશું એટલે હલકા ક્રિસ્પી થઈ જશે અને પછી આપણે એનો પાવડર કરી લઈશું। તો આ રીતે શીંગને તમારે એકસાથે શેકી અને પાવડર કરીને રાખવાનું। કોઈ પણ ભરેલા શાકમાં આ શીંગ બહુ સારી લાગે છે। તો આપણે એને એક પ્લેટમાં કાઢી લઈશું। એ જ રીતે એ જ પેનમાં આપણે 1/4 કપ તલ લેશું। તલને પણ આ રીતે શેકી લઈશું। તો ક્રિસ્પી તલ અને શિંગદાણામાં છે પ્રોટીનનું પ્રમાણ બહુ હોય છે, તો બાળકો જો આમ ન ખાતા હોય તો આ રીતે તમે શેકીને શાકમાં નાખો તો પણ ખવાઈ જાય। તો આ રીતે બેને મેં એક પ્લેટમાં લઈ હવે હું એને ઠંડા થવા દઈશ। એ જ પેનમાં આપણે 2 ટેબલ સ્પૂન ચણાનો લોટ કે પછી બેસન હોય તો બેસન પણ ચાલે આપણે એને શેકી લઈશું। તો હલકી સુગંધ આવે ત્યાં સુધી શેકવાનો। તો શેકવાથી એનો સ્વાદ છે બહુ સારો એવો આવે છે એટલે શેકીને લેવાનો। તો આ રીતે ચણાનો લોટ શેકાઈ જાય એટલે આપણે એને પણ ગેસની આંચ બંધ કરી ઠંડો થવા દઈશું। અને હવે મેં અહીંયા 250 ગ્રામ ભીંડા લીધા છે અને કુમળા અને સારા એવા ફ્રેશ લેવાના, ધોઈ અને કપડાથી મેં એકદમ સારી રીતે કોરા કર્યા છે। બિલકુલ પાણી ન રહે એ ધ્યાન રાખવાનું। આપણે એનો ઉપરનો ભાગ અને નીચેનો ભાગ કાપી અને વચ્ચે આવો એક કાપો આપી દઈશું। તો આ રીતે બધા જ ભીંડાને હું રેડી કરી લઈશ અને ચેક કરી લેવાનું કે ખરાબ નથી ભીંડા અંદરથી એમ। હવે શીંગ અને તલ ઠંડા થઈ તો અધકચરા જેવા આપણે બેને વાટી લઈશું। તો આ રીતે વાટી અને પછી તમે એને એરટાઈટ ડબ્બામાં સ્ટોર કરી મૂકી દેવાનું। કોઈપણ ભરેલા શાકમાં તમારે જે પ્રમાણે જોવે એ રીતે તમે વાપરી શકો છો। તો આ રીતે મેં રેડી કરી લીધું છે। હવે આપણે ખાયણી દસ્તો લઈ લઈશું અને એમાં આપણે 10-12 લસણની કળીઓ, 2-3 ટીસ્પૂન કે પછી સ્વાદ પ્રમાણે તમારે લાલ મરચું પાવડર લઈ લેવાનું અને આપણે એની પેસ્ટ બનાવી લઈશું। તો લસણની પેસ્ટ બનાવી લેવાની। કાઠિયાવાડી શાક કોઈ પણ હોય એટલે આ લસણની ચટણી વપરાય તો જ એ કાઠિયાવાડી શાક કહેવાય। તો આ રીતે મેં લસણની ચટણી પીસી લીધી છે, આપણે એને એક બાઉલમાં લઈ લઈશું। એમાં આપણે 2-3 ટેબલ સ્પૂન શીંગ અને તલનો ભૂકો એ લઈ લઈશું। તો તમારે કેટલું શાક બનાવવું છે એ પ્રમાણમાં તમારે લેવાનું। 2 ટેબલ સ્પૂન જેટલું ધાણા જીરું પાવડર લેશું, 1/2 ટીસ્પૂન હળદર, 1/2 ટીસ્પૂન ગરમ મસાલો કે પછી તમને જેટલું તીખાશ જોવે એ રીતે, મીઠું સ્વાદ પ્રમાણે ઉમેરી દેશું તો મેં 1/2 ટીસ્પૂન જેટલું, અને શેકેલા ચણાનો લોટ ઉમેરી દેશું, થોડા ધાણા, લીલા ધાણા, તો લીલા ધાણા પણ એકદમ કોરા કરીને જ લેવાના, ધોઈ 1/2 લીંબુનો રસ નીચોવી દેશું અને લીંબુની ખટાશ બેલેન્સ કરવા માટે 1 ચપટી જેટલો ગોળ, તો આ ઓપ્શનલ છે, તમારે નાખવો હોય તો નાખવાનો, નહીંતર નહીં નાખવાનો। એકદમ સારી રીતે બધી સામગ્રીઓને મિક્સ કરી લઈશું અને સારી રીતે બધી સામગ્રીઓ મિક્સ થઈ જાય એટલે આપણે 2-3 ટીસ્પૂન જેટલું તેલ નાખીશું। તો પહેલાં થોડું તેલ નાખવાનું, મિક્સ કરવાનું અને પછી જો લાગે તો થોડું તેલ આપણે વધારે ઉમેરીશું। તો આપણો આ મસાલો ભીંડા ભરવા માટે તૈયાર થઈ ગયો છે। એકદમ સિમ્પલ છે અને આ બહુ સ્વાદિષ્ટ છે અને તમે જોઈ શકો છો દેખાવે જ આપણો મસાલો બહુ સારો એવો બન્યો છે। તો મસાલો રેડી થઈ ગયો છે, આપણે ભીંડાની શીંગ જે કાપીને રેડી કરી છે એમાં આ રીતે મસાલો ભરી દઈશું। તો અહીંયા તમારે ઓછો વધુ, જો બાળકો માટે બનાવતા હોય તો થોડો ઓછો મસાલો ભરવાનો એટલે તીખું ન લાગે, અને મોટા લોકો માટે બનાવતા હોય તો એકદમ સારી રીતે ભીંડા ભરી લેવાના। તો આ રીતે બધી જ હું ભીંડાની શીંગો ભરાઈ અને રેડી કરી લઈશ। તો આ રીતે શીંગો ભરાઈ જશે એટલે થોડો મસાલો પણ બચશે, એ આપણે શાકમાં લાસ્ટમાં વાપરીશું એટલે આપણે સાઈડમાં મૂકીશું। હવે આપણે શીંગનો વઘાર કરીશું। તો એના માટે એક જાડા તળિયાવાળું વાસણ લેવાનું, કારણ કે ભીંડાની શીંગ જો તમે ઓછું તેલ નાખશો તો તરત જ તળિયે ચીપકે એટલે તમારે જાડા તળિયાવાળું વાસણ લેવાનું। એમાં મેં 2 ટેબલ સ્પૂન જેટલું તેલ લઈ તેલ ગરમ કર્યું છે અને આ રીતે બધી જ ભીંડાની શીંગ છે એ આપણે કડાઈમાં નાખી દઈશું। તો પોળું વાસણ લેવું જરૂરી છે આ ભીંડાની શીંગ માટે એટલે બધી જ ભીંડાની શીંગ બરાબર આવી જાય। તો આ રીતે બધી જ આવી ગઈ છે। હવે આપણે ભીંડાની શીંગને ઢાંકી
અને 2 મિનિટ જેવું સ્લો ગેસ પર થવા દઈશું અને પછી પાછું આપણે એની સાઈડ ચેન્જ કરી ઢાંકી પછી પાછું 2 મિનિટ જેવું થવા દઈશું એટલે બે સાઈડથી ભીંડા આપણા સારી રીતે થઈ જશે। તો આ રીતે મેં ફેરવી લીધું છે, હલકું એવું મીઠું ઉમેરી દઈશું। આપણે મીઠું ઓલરેડી ઉમેર્યું છે પણ થોડું ભીંડાની શીંગ મોળી ન રહી જાય એટલે ચપટી જેટલું મીઠું આપણે નાખી દઈશું આ રીતે। અને પાછું આપણે ઢાંકણ ઢાંકી અને 2 મિનિટ જેવું સ્લો ગેસ પર પાછું થવા દઈશું। તો આ રીતે તમે જોઈ શકો છો, હવે હું ભીંડાને મીડિયમ ગેસ પર 1 થી 2 મિનિટ જેવું થવા દઈશ એટલે જો તમારો ભીંડો ચીકણો પણ હોય તો પણ એ સારી રીતે થઈ જશે। તો લગભગ મેં 7 મિનિટ જેવું ભીંડાને થવા દીધું છે, 7 મિનિટ થાય એટલે બચેલો જે મસાલો છે એ ભીંડા પર આ રીતે નાખી દઈશું અને હવે આપણે એને એકદમ સ્લો ગેસ રાખીશું, નહીંતર મસાલો તરત જ તળિયે ચીપકી જશે। આ રીતે ફેરવતા રહી અને ભીંડાને 1 થી 2 મિનિટ વધારે થવા દઈશું। તો મેં ઢાંકી દીધું છે, તો ખુલ્લો થવા દેશો એટલે ચીકાશો એ નીકળી જાય અને પછી ઢાંકો એટલે એકદમ સારી રીતે ભીંડો ચડી જશે। તો હવે ભીંડાની શીંગ એકદમ સોફ્ટ તમે જોઈ શકો છો થઈ ગઈ છે અને એકદમ સારી રીતે રેડી થઈ ગઈ છે। આપણે આ ગરમ ગરમ ભીંડાના શાકને સર્વિંગ પ્લેટમાં કાઢીશું અને આ ગરમાગરમ ભીંડાના શાકને તમે બાજરીના રોટલા, જુવારના રોટલા, રોટલી કે ભાખરી સાથે સર્વ કરો। તો સાથે જો તમે ગ્રેવીવાળું શાક બનાવો તો બહુ સારું લાગશે, નહીંતર રોટલા સાથે આ એકલું શીંગ ભીંડાની ભરેલી એ પણ બહુ સારી લાગે છે। તો આ રીતે ભરેલા ભીંડા તમે એકવાર બનાવી મને કમેન્ટમાં જણાવજો કે તમને મારી રેસીપી કેવી લાગી। જો તમને આ રેસીપી ગમી હોય તો રેસીપીને લાઇક કરજો, શેર કરજો અને મારા ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને આવી જ નવી રેસીપી માટે તમે બેલ આઇકન બટનને પ્રેસ કરજો। થેન્ક યુ ફોર વોચિંગ।